नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 जे विषय नु नाम छे आंकड़ा शास्त्र। विद्यार्थी मित्रों, हवे आपणे स्वाध्याय 4.3 एमां पहेलो दाखलो रकमनो अभ्यास करिए। 10 सैनिकोनी ऊंचाई सेमीमां नीचे मुजब छे, तो आ माहिती परथी सैनिकोनी ऊंचाईना मापनुं सरेराश विचलन शोधो। तो आपणने सैनिकोनी ऊंचाई आपी दीधी छे, लखी लेशुं। सैनिकोनी ऊंचाई, ऊंचाई आपने आपी छे 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168। હવે આપણે જોઈએ કે શું કીધું છે, સરેરાશ વિચલન શોધો। તો એક્સ અને એક્સ માઇનસ એક્સ બાર, તો એક્સ માઇનસ એક્સ બાર છે એ આપણે સૌથી પહેલાં મધ્યક શોધી લઈશું। એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન। હવે આ બધી વસ્તુનો કુલ સરવાળો કેટલો થાય છે, 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168 એનો સરવાળો કેટલો થાય છે, 64/74। એન બરાબર કેટલી સંખ્યા છે, 10। 64/74 / 10 કરો એટલે એક્સ બાર બરાબર મળશે 167.4। હવે આપણે એક્સ માઇનસ એક્સ બાર 167.4 ધારીશું અહીં, તો 160 માઇનસ 167.4 7.4, 175 માઇનસ 167.4 7.6, 158 માઇનસ 167.4 9.4, 165 માઇનસ 167.4 2.4, 170 માઇનસ 167.4 2.6, 166 માઇનસ 167.4 1.4, 173 માઇનસ 167.4 5.6, 176 માઇનસ 167.4 આવશે 8.6, 163 માઇનસ 167.4 4.4 અને 168 માઇનસ 167.4 0.6। આ બધી વસ્તુનો શું કરવાનો સરવાળો, સરવાળો કેટલો આવે છે, 50। સરેરાશ વિચલન શોધશું આપણે, સરેરાશ વિચલન બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારમાં નંગ છેદમાં એન કેટલું છે, 50। એન એટલે કેટલી સંખ્યા છે, 10। તો સરેરાશ વિચલન કેટલું આવશે, 5। આપણને ઊંચાઈ આપી દીધી હતી, મધ્યક શોધ્યો 167.4 એ ધારીને એમાંથી બાદ કર્યા, એનો સરવાળો કેટલો આવ્યો, 50। તો સરેરાશ વિચલનનું સૂત્ર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર માનક અપોન એન, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર માનક કેટલો આવ્યો છે, 50 છેદમાં એન એટલે કેટલા છે, 10। 50/10 એટલે કેટલા આવશે, 5। હવે આપણે જોઈએ દાખલા નંબર 2, રકમનો અભ્યાસ કરીએ। એક કારખાનામાં રહેલા યંત્રોમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે, બોલ બેરિંગની સંખ્યા અને યંત્રોની સંખ્યા આપી દીધી છે, તો એના આધારે સંખ્યાનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક શોધો। તો સૌથી પહેલાં લખી લેશું બોલ બેરિંગની સંખ્યા અને યંત્રોની સંખ્યા, બોલ બેરિંગની સંખ્યા, બોલ બેરિંગની સંખ્યા એક્સ અને યંત્રોની સંખ્યા એટલે કે એફ, લખી લેશું 2, 4, 6, 8, 10, 12, 14 અને 16। હવે આપણે આગળ જોઈએ યંત્રોની સંખ્યા જોઈએ કેટલી આપી છે, 2, 2, 4, 5, 3, 2,
એક અને એ કુલ યંત્રોની સંખ્યા કેટલી આપી છે? એન બરાબર 20. હવે આપણે એફ અને એક્સનો શું કરીશું? ગુણાકાર. તો કરો જોઈએ, 2 દૂ 4, 4 દૂ 8, 6 ચોક 24, 8 પચા 40, 10 તેરી 30, 12 દૂ 24, 14 એકા 14, 16 એકા 16. એનો શું કરીશું? સરવાળો. સરવાળો કેટલો આવશે? 160. હવે આપણે જોઈએ તો એક્સ માઇનસ એક્સ બાર. હવે જોઈએ મધ્યક શોધીશું. સૌથી પહેલાં આપણે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ અપોન એન કેટલું છે? કેટલું શોધ્યું? 160. એન એટલે કેટલા છે? 20. 160 ભાગ્યા 20 કરો એટલે કેટલા આવશે? 8. તો એક્સ માઇનસ એક્સ બાર આપણે કેટલા ધરીશું? 8. તો કરો જોઈએ, 2 માઇનસ 8 એટલે કેટલા આવશે? 6. 4 માઇનસ 8 4. 6 માઇનસ 8 2. 8 માઇનસ 8 0. 10 માઇનસ 8 2. 12 માઇનસ 8 4. 14 માઇનસ 8 6. 16 માઇનસ 8 એટલે કેટલા આવશે? 8. હવે એફ અને એક્સ બાર એક્સ માઇનસ એક્સ બાર માનાંકનો શું કરીશું? ગુણાકાર. તો આનો અને આનો શું કરીશું? ગુણાકાર. 6 દૂ 12, 4 દૂ 8, 4 દૂ 8 0, 3 દૂ 6, 2 ચોક 8, 6 એકુ 6 અને 8 એકુ 8. એનો સરવાળો કેટલો થશે? 56. હવે શું કીધું છે? સરેરાશ વિચલન શોધો. તો સરેરાશ વિચલન બરાબર સિગ્મા એફ એક્સ માઇનસ એક્સ બાર માનક અપોન એન. 56 ભાગ્યા 20 કેટલા આવશે? 2.8. એ શું આવ્યું? સરેરાશ વિચલન. હવે સરેરાશ વિચલાંક શોધીશું આપણે. સરેરાશ વિચલન છેદમાં મધ્યક 2.8. એક્સ એટલે કેટલું શોધ્યું તું આપણે? 8. 2.8 ભાગ્યા 8 કરો એટલે કેટલું આવશે સરેરાશ વિચલાંક? 0.8. 0.35 કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 0.35. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 અને 2 તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3, રકમનો અભ્યાસ કરીએ. નીચે આપેલા કોલદીત વાતચીતના સમયના વિતરણ પરથી કોલદીત વાતચીતના સમયનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક શોધો. વાતચીતનો સમય અને કોલની સંખ્યા આપી દીધી છે આપણે. રકમ લેશું સૌથી પહેલાં. વાતચીતનો સમય અને કોલની સંખ્યા. વાતચીતનો સમય આપણને આપ્યું છે રકમ 3, 5, 10, 12 અને 15. કોલની સંખ્યા આપી છે 4, 7, 6, 2 અને 1. આપણને આ રીતની રકમ આપી દીધી છે. એક્સ અને એફ કોલની સંખ્યાનો આપણે સૌથી પહેલાં સરવાળો કરી લેશું. 4, 7, 6, 2 અને 1. તેનો સરવાળો કેટલો આવશે? 20. હવે એફ અને એક્સનો ગુણાકાર કરીશું. એફ એક્સ 3 ચોક 12, 7 પચા 35, 10 6 60, 12 2 24 અને 15 એકા 15. તો એનો સરવાળો કેટલો આવશે? 146. હવે એક્સ માઇનસ એક્સ બાર. તો સૌથી પહેલાં મધ્યક શોધીશું આપણે. એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન. 146 ભાગ્યા 20 કરો એટલે એક્સ બાર મળશે આપણને 146 ભાગ્યા 20 એટલે 7.3 મિનિટ.
तो 7.3 धारी लेशू आपणे, 7.3 माथी 3 बात करो એટલે 4.3, 5 માંથી 7.3, 2.3, 10 માંથી 7.3, 2.7, 12 માંથી 7.3, 4.7 અને 15 માંથી 7.3 એટલે 7.7. હવે એફ અને એક્સ માઇનસ એક્સ બાર માનો. હવે આ બંનેનો શું કરીશું? ગુણાકાર. તો કરવો જોઈએ 4 × 4.3 17.2, 7 × 2.3 6.1, 6 × 2.7 16.2, 2 × 4.7 9.4 અને 7.7 × 7 એટલે 7.7. એટલે જવાબ શું આવશે એનો સરવાળો કરતાં 66.66. હવે આપણને રકમ ઉપર કીધું છે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક શોધ. તો જોઈએ સરેરાશ વિચલન બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર માનાંક અપોન એન. એક્સ માઇનસ એક્સ બાર કેટલું આવ્યું છે માનાંક 66.6. એન એટલે સંખ્યા કેટલી છે? 20. તો કરવું જોઈએ 66.6 ભાગ્યા 20 3.33 મિનિટ. એ શું આવ્યું? સરેરાશ વિચલન. સરેરાશ વિચલાંક શોધીશું. સરેરાશ વિચલાંક બરાબર સરેરાશ વિચલન છેદમાં શું આવે? છેદમાં મધ્ય. તો સરેરાશ વિચલન કેટલું શોધ્યું? 3.33. મધ્ય કેટલું શોધ્યું? 7.3. તો કરો જોઈએ 3.33 ભાગ્યા 7.3 0.46. એ શું આવ્યું? સરેરાશ વિચલાંક. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. રકમનો અભ્યાસ કરીએ. છેલ્લા 16 મહિનામાં થયેલા ટીવી સેટના વેચાણ. નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ટીવીના માસિક વેચાણનું સરેરાશ વિચલન અને વિચલાંક શોધો. ટીવી સેટની સંખ્યા અને મહિનાની સંખ્યા. ટીવીની સંખ્યા અને મહિનાની સંખ્યા. ટીવી સેટની સંખ્યા જોઈએ તો 10 થી 30, 30 થી 50, 50 થી 70, 70 થી 90 અને 90 થી 110. મહિનાની સંખ્યા જોઈએ તો 1, 4, 6, 4 અને 1. તો કુલ આપણે મહિનાની સંખ્યા કેટલી થાય છે? 16. તો સૌથી પહેલાં આપણે શું નક્કી કરીશું? મધ્ય કિંમત. 10 + 30 ભાગ્યા 2 40 ભાગ્યા 2 એટલે કેટલી આવશે? 20, 40, 60, 80 અને 100. હવે આપણે એફએક્સ નક્કી કરીશું. એફએક્સ આ બંનેનો શું કરીશું? ગુણાકાર. 20 × 1 20, 40 × 6 160, 60 × 6 360, 80 × 4 320, 100 × 1 એટલે 100. આનો સરવાળો કરતાં કેટલું આવે છે? 960. હવે આપણે મધ્યક નક્કી કરીશું. એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન કેટલું આવ્યું? 960 ભાગ્યા 16. એક્સ બાર બરાબર આપણને મળશે 60 ટીવી સેટ. એક્સ બાર બરાબર આપણે કેટલા ધારીશું? એક્સ માઇનસ એક્સ બાર બરાબર 60. તો કરો જોઈએ 20 - 60 એટલે કેટલા આવશે? 40. પછી જોઈએ 40 - 60 એટલે 20. પછી 0 જ આવશે 60 ધારી. 80 - 60
20 અને 40. હવે આપણે પાછું FR નો ગુણાકાર કરીશું. F માઈનસ X બાર માનાંક એનો શું કરીશું? ગુણાકાર. તો કરો જોઈએ. પહેલું રકમ આપણને આપી છે F અને આ બંનેનો શું કરીશું? ગુણાકાર. 40 એકુ 40, 20 ચોક 80, 0નો 0, 20 ચોક 80, 40 એકા 40. આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 240. હવે આપણે શું કીધું છે? સરેરાશ વિચલન શોધો. તો સરેરાશ વિચલન બરાબર સિગ્મા એફ એક્સ માઇનસ એક્સ બાર માનાંક અપોન એન, એટલે કેટલું આવ્યું? 240. એન એટલે કેટલા છે? 16. 240 ભાગ્યા 16 કરો એટલે કેટલા થશે? 15 ટીવી સેટ. એ શું આવ્યું? સરેરાશ વિચલન. હવે જોઈએ સરેરાશ વિચલાંક શોધીએ. સરેરાશ વિચલાંક બરાબર એમડી અપોન એક્સ. સરેરાશ વિચલન કેટલું શોધ્યું? 15. મધ્યક કેટલો શોધ્યો? 60. 15 ભાગ્યા 60 કરો એટલે કેટલું આવશે? 0.25. એ શું આવ્યું? સરેરાશ વિચલાંક. શું આવ્યું? સરેરાશ વિચલાંક. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 તમારી બુકમાં નોંધ કરી દીધું.